હું બિરેન અને આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. ડભોઈ સિનોર વચ્ચે રેલવે લાઇન ઉપર 26 કરોડના ખર્ચે જ નવીન બ્રિજ ધારાસભ્ય શૈલેષ મહેતાના હસ્તે લોકાર્પણ કરાયું છે. ડભોઈથી કેવડિયા જવાવાળા બ્રોજગેજ રેલવે લાઇન નાખવામાં આવી છે, જેને લઈને જ ડભોઈમાં ટ્રાફિકની સમસ્યા રેલવે ફાટકને કારણે થતી હતી, જેને કેન્દ્ર સરકાર તેમજ રાજ્ય સરકાર દ્વારા અભયમાં જ 3 બ્રિજ માટે ગ્રાન્ટો ફાળવવામાં આવી હતી. જે પૈકી આજે ડભોઈથી ચાંદોદ રાજપીપળા સિનોર વચ્ચે આવેલા 26.87 કરોડના ખર્ચે જ નવીન બ્રિજનું ધારાસભ્ય શૈલેષ મહેતાના હસ્તે જ લોકાર્પણ કરી બ્રિજને નાગરિકો દ્વારા ખુલ્લો મૂકવામાં આવ્યો છે. આ પ્રસંગે જિલ્લા શિક્ષણ સમિતિ ચેરમેન વકીલ અશ્વિનભાઈ પટેલ, શશિકાંતભાઈ પટેલ, પાલિકા પ્રમુખ કાજલબેન, નગરપાલિકા કારોબારી ચેરમેન વિશાલ શાહ, પક્ષના નેતા બિરેન શાહ સહિત પીડબ્લ્યુડીના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા છે અને આ બ્રિજને નાગરિકો માટે ખુલ્લો મૂક્યો છે. કે ફાટક મુક્ત ભારત એના અનુસંધાનમાં દરેક ફાટકો ઉપર ઓવરબ્રિજોની શરૂઆતો કરવામાં આવી હતી. ફેબ્રુઆરી 21માં આ સિનોર ડભોઈ રોડ પરનો સાઠોદ ગામ પાસે આ બ્રિજને શરૂઆત કરવામાં આવી હતી. ભારતીય જનતા પક્ષનું સૂત્ર છે અને મોદી સાહેબનું સૂત્ર છે, જે કામનું ભૂમિપૂજન અમે કરીએ એ કામના ઉદ્ઘાટન પણ અમે જ કરીશું. એ ન્યાય આની શરૂઆત ભાજપના રાજમાં થઈ અને આ કામની પૂર્ણાહુતિ પણ આજે અને લોકાર્પણ પણ આજે ભારતીય જનતા પક્ષના રાજમાં થઈ રહ્યું છે. મને આનંદ છે કે 26 કરોડ 87 લાખના ખર્ચે આ બ્રિજનું કામ પૂર્ણ થયું છે. આ જ રીતે ટૂંક સમયમાં થરવાસા ચોકડી પરનો બ્રિજનું પણ ઉદ્ઘાટન કરવામાં આવશે અને ખૂબ જ ઝડપી સરિતા ફાટકવાળા બ્રિજનું પણ ઉદ્ઘાટન કરવામાં આવશે. આ બ્રિજો થયા પછી ડભોઈ તાલુકાની જનતાને અવર જવરમાં ઘણી જ રાહત રહેશે. થોડોક સમયમાં વિલંબ કેટલેક જંગલ ખાતાની કામગીરીને લીધે, કેટલેક જીબીની કામગીરીને લીધે થોડોક વિલંબ થયો છે, પરંતુ કામ સુંદર રીતે પૂરું કરવામાં આવ્યું છે અને આજથી આ બ્રિજ લોકાર્પણ કરવામાં આવે છે. આજથી આ બ્રિજની શરૂઆત કરવામાં આવે છે, જેથી ડભોઈથી સિનોર જતા નાગરિકોને ખૂબ જ રાહત થશે. હું આ બ્રિજ પરથી પસાર થનાર તમામને શુભેચ્છા અને અભિનંદન આપું છું અને આ બ્રિજથી લોકોને અવર જવરમાં રાહત સાથે જે પેટ્રોલ ડીઝલનો પણ બચત થશે, કારણ કે ફાટક પર ઊભું નહીં રહેવું પડે, એને લીધે જે એન્જિનો ચાલુ રાખવા પડે અને ડીઝલ પેટ્રોલનો ખર્ચ વધે એમાંથી પણ મુક્તિ મળશે. આપ સૌનો પણ આભાર. આ સાથે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર દ્વારા આમાં બજેટ ફાળવવામાં આવ્યું છે, એટલે બંને સરકારોનો પણ આભાર માનું છું. જય શ્રી રામ.